દમણના ડાબેલ ખાતે આવેલી બાલાજી પેકેજિંગ કંપનીમાં નફામાંથી 50% નફો આપવાની લાલચ આપી દમણના એક ઈસમ પાસેથી 93 લાખ પડાવી લઈ છેતરપિંડી કરનાર દંપતીને દમણ પોલીસે કાનપુરથી ઝડપી પાડી તેમના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દમણ ખાતે રહેતા વેપારી એક વ્યક્તિને દમણના ડાબેલ ખાતે આવેલ બાલાજી પેકેજિંગ કંપનીના સંચાલક અમિત રમેશ અગ્રવાલે તેને રૂપિયાની જરૂરિયાત હોવાથી એક વ્યક્તિ પાસેથી કંપનીના નફામાંથી 50% આપવાની વાત કરી ચેક મારફતે 93 લાખ લઈ લીધા હતા. જોકે બાદમાં અમિત અગ્રવાલે રૂપિયા લીધા બાદ ગાયબ થઈ જતા ઠગાઈનો ભોગ બનાર વ્યક્તિએ 30 માર્ચના રોજ દમણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં અમિત અગ્રવાલ કાનપુરના તેના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે કાનપુર ખાતે છાપો મારી અમિત અગ્રવાલ અને તેની પત્નીની ધરપકડ કરી વધુ તપાસ માટે કોર્ટમાં 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગઈ તારીખ 30/3/2021 અમારી પાસે એક ફરિયાદ આવેલી છે, જેમણે એવું જણાવેલું હતું કે એક અમિત રમેશ અગ્રવાલ કરીને માણસ છે, જેણે પોતાની કંપની જે બાલાજી પેકેજિંગ નામની કંપની હતી અને એ કંપનીના અનુસંધાનમાં એણે એમ કીધેલું કે હું તમને મને તમે પૈસા આપો અને હું તમને 50% પ્રોફિટ તમને હું આપીશ, જેના અનુસંધાનમાં એમની પાસેથી 93 લાખ ચેક દ્વારા લેવામાં આવ્યા અને એમના ખાતામાં આવ્યા બાદ એ માણસ કોઈપણ જાતના હિસાબ કર્યા વગર અને એમની સાથે કોઈપણ જાતની વાટાઘાટ કર્યા વગર ડાબેલ જે કંપની હતી છોડીને નાસી ગયેલો હતો. એના અનુસંધાનમાં અમે લોકોએ અંડર સેક્શન 420-406 મુજબ ગુનો રજીસ્ટર કરેલો હતો. ઘણી મહેનત કર્યા પછી વ્યક્તિ કાનપુરમાં છે એવું અમને જાણવા મળેલું અને અમારી પીએસઆઈ સ્વાનંદ સાથે જે ડાબેલ આઉટપોસ્ટ ઇન્ચાર્જ છે એમની સાથે એક ટીમ મોકલાવેલી હતી અને એક વખત અમને ટીમમાં નિષ્ફળતા પણ મળેલી હતી. ત્યારબાદ અમારી ટીમ અહીંયા રોકાઈ અને ઘણા દિવસ સુધી અમને વોચ કરી અને પકડી પાડે અને અહીંયા દમણ ખાતે લઈ આવેલા છે. આગળ અત્યારે હાલમાં તો એટલું જ ખબર છે કે એણે કંપનીમાં 50% ફાયદો આપવાનો જાસો આપી અને એની પાસે 93 લાખ રૂપિયા લીધેલા હતા. હવે આગળ તપાસ કરી રહ્યા છે. આજે અમિત રમેશ અગ્રવાલ છે એ એમના જે ઘરના વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા અને ત્યારબાદ કોઈપણ પ્રકારનો હિસાબ કિતાબ બતાવ્યા વગર આ દંપતી અહીંયાથી ભાગી ચૂકેલો હતો. અત્યારે 2 દિવસના રિમાન્ડ મળેલા છે. એવું જાણવા મળેલ છે કે આ વ્યક્તિએ છે એ ઘણી જગ્યાએ ફ્રોડ કરેલો છે અને 1-2 કમ્પ્લેન ઓલરેડી આવી ચૂકી છે, એની તપાસ કરી રહ્યા છે. પોલીસને સફળતા મળવાનું કારણ એ હતું કે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી અને ઇન્ટેલિજન્સની સાથે સાથે ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર પણ આમની સફળતા મળી છે.